दिवस पहला एक लाश मड़ी आवी हती। क्राइम ब्रांचे हत्यानो गुनो नोंधीने तपास तेज करी हती। एक दिवस की तपास ने अंते पुलिस से हत्या नो भेद उकेली नाख्यो छे। आ हत्या की घटना में पुलिस से एक मित्र की धरपकड़ करी छे। हत्या केस में एक मित्रए बीजा मित्रनो जीव लीधो छे। शा माटे दोस्त बन्यो दुश्मन, आओ जोईए। દાણીલીમડા વિસ્તારની ઘટના, ધડ અને માથું અલગ મળ્યા, ઘાતકી હત્યાને અંજામ। દાણીલીમડામાં ન્યુ ફૈઝલ નગર ખાતે આવેલ સોઢાણ તલાવડી ખાતે ખંડેર હાલતની ઓરડીમાં તલાવડીનું પાણી ભરાયું હતું, જેમાંથી માથા સિવાય કોથળામાં બાંધેલ લાશ તેમજ માથું તરતું મળી આવ્યું હતું, જે બાબતે પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। મૃતક આજુબાજુના રહેવાસી હોવાનું અનુમાન હતું। મૃતકની ઓળખ થઈ, गुम થયેલાની લાશ મળી। મૃતક વ્યક્તિ શાહરૂખ ઉર્ફે મસરી સ્થાનિક જ હોવાનું જાણવા મળ્યું હતું। લાશને ઓળખ થતા મૃતકની માતાએ પોલીસને જણાવ્યું હતું કે શાહરૂખ 15 સપ્ટેમ્બરથી ગુમ હતો। સમગ્ર મામલે દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। તપાસ કરતી પોલીસને પહેલેથી જાણભેદ ઉપર હત્યાની શંકા હતી। હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્ર નીકળ્યો વેરી। શાહરૂખની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। હત્યા પાછળ એક કહાની છે। क्राइम ब्रांचे बातमी आधारे मजहर उर्फे कसाई ने झड़पी पाड्यो। मजहरे ज पोताना मित्र शाहरुख की हत्या करी हती। क्राइम ब्रांचे मजहर की पूछपरछ करता जाणवा मळ्युं हतुं के मृतक शाहरुख अने ते मित्रो हता। शाहरुख अने तेनी प्रेमिका सीरीन દાણીલીમડા मेमण कॉलोनी खाते आवेल मजहरना घर पासे बेसवा जता हता। त्यारे मजहरनी बहन सामे शाहरुख बीभत्स चेंचाळा करतो हतो, जेथी मजहरे त्यां बेसवा माटे ना पाडता बन्ने वच्चे झगड़ो थता मारामारी थई हती। उपरांत बन्ने वच्चे अवारनवार बोलाचाली अने झगड़ा थता हता अने बन्ने एक बीजा विरुद्ध पुलिस स्टेशन में अरजी पण आपेली हती। मजहरे गळू कापियुं त्यारे नशा में हतो शाहरुख। आ दरमियान गत 16 सप्टेम्बरे वहेली सवारे शाहरुख तेनी प्रेमिकाना घरे हतो। त्यारे शाहरुखे मजहर ने फोन करीने तेने लेवा बोलाव्यो हतो, ज्यांथी मजहर पोतानी बाइक लईने शाहरुखने लेवा आव्यो हतो अने बन्ने દાણીલીમડાના કલંદનગર खाते आव्या हता, જ્યાં શાહરૂખ તેની સાસરીવાળાના ઘર પાસે બૂમો પાડતો હતો, જેથી મઝરે શાહરૂખને કહ્યું કે 100 નંબર પર કોઈ ફોન કરશે તો પોલીસ આવીને તેને પકડી જશે, જેથી તું મારા ઘરે આવી જા। મઝર શાહરૂખને તેના ઘરે લઈ ગયો, પરંતુ શાહરૂખ દારૂ પીધેલી હાલતમાં હોવાથી સૂઈ ગયો હતો। મઝરે તેને ઉઠાડવાનો પ્રયત્ન કરતા તે ઉઠ્યો પણ નહોતો। આ દરમિયાન મઝરે જૂની અદાવત ધ્યાનમાં રાખીને છરા વડે ગળું કાપી નાખ્યું હતું અને શાહરૂખ જાગી જતા શરીરમાં ઘણા ભાગે છરીના ઘા કર્યા હતા, જેથી તેનું મોત થયું હતું। કે આ જે મરણ જનાર મસરી છે, શાહરૂખ ઉર્ફે મસરી, એ 15-16 ની ઇન્ટરવેનિંગ નાઇટમાં મઝર અને એક બીજો સદ્દો, સદામ ઉર્ફે સદ્દા, બે વ્યક્તિઓ સાથે હતો અને એની ગર્લફ્રેન્ડ છે વટવા ખાતે, ત્યાં આ લોકો પાર્ટી કરવા ગયા હતા અને છેલ્લે મોડી રાત સુધી મઝર કુરેશી, મઝર ઉર્ફે કસાઈ કુરેશી જેની સાથે હતા, અને આમાં મઝર આ ગુનામાં કોઈ પણ અગાઉ પણ ઝઘડા એના સાથે થયેલ હતા, જે જૂની અદાવત રાખી મઝરે અને આમાં સંડોવેલ હોવાની માહિતી મળેલ, જેથી આજરોજ આ ગુનામાં સંડોવાયેલ શંકાસ્પદ જે વ્યક્તિ છે મઝર અને તેની સાથેનો સદ્દામ બંનેને રાઉન્ડ અપ કરતા હત્યાને અંજામ આપી લાશને કોથળામાં ભરી લઈ ગયો હતો। શાહરૂખની હત્યા બાદ માથાને ધરથી અલગ કરીને ઘરમાં પડેલ સફેદ પ્લાસ્ટિકના કોથળામાં માથા સિવાયની લાશ મૂકી અને તેની ઉપર કપાયેલ માથું મૂકીને કોથળાને પોતાની બાઇક પર મૂકી મઝર નજીકમાં આવેલી સોઢાણ તલાવડી પાસે જઈને એક ખંડેર હાલતની ઓરડીમાં પાણી ભરાયેલું હતું, તેમાં લાશ બાંધેલો કોથળો તથા માથું ફેંકી દીધું હતું। તપાસ કરતી પોલીસને પહેલી શંકા મઝર પર હતી। તેને ઝડપી આખરી પૂછપરછ કરતા સત્ય સામે આવ્યું છે। તે પોતે પેરોલ જમ્પ હોય અને કોઈ આવીને તને પકડી ના જાય એટલે પોતાની બંધ ઓરડીમાં લઈ જાય છે, ત્યાં સુડાવે છે અને સૂતા દરમિયાન જ એના ઉપર ગળું એનું કાપે છે। પછી પણ એને વેમ પડે છે કે જીવતો ના રહી જાય, એના માટે ફરી પેટના ભાગે પણ તે આ છરાથી એને બીજી પણ ઈજાઓ કરે છે। આ મરણ ગયા પછી એનું માથું અલગ કરી અને એક કોથળામાં બાજુમાંથી લાવી, પ્લાસ્ટિકના કોથળામાંથી લાશને નજીકમાં આવેલ સોઢણ તલાવડીમાં એને ફેંકી દે છે। એ દરમિયાન પોતાનું મોટરસાયકલ પણ પાણીમાં ડૂબી જાય છે, પોતાનો મોબાઈલ પણ
પાણીમાં પડી જાય છે એટલે નવો મોબાઈલ પણ લે છે આ બધું પુરાવામાં મળેલ છે। અત્યારે તો સીસીટીવી ફૂટેજના આધારે મઝર સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યાના આરોપી મઝરની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી છે કે શાહરૂખની લાશને તળાવમાં નાખવા માટે ગયો હતો ત્યારે તેનો મોબાઈલ અને બાઇક પણ ડૂબી ગયા હતા, જેથી આરોપીએ નવો મોબાઈલ ખરીદ્યો હતો। જે કબૂલાત બાદ પોલીસે આરોપીનો મોબાઈલ કબજે કર્યો છે, ઉપરાંત હત્યા માટે વપરાયેલ તીક્ષ્ણ છરો અને બાઇક કબજે કરાયું છે। ત્યારે આગામી સમયમાં શાહરૂખની હત્યામાં મદદગારી કરનાર આરોપીઓના નામો ખુલશે। સીસીટીવી ફૂટેજના આધારે અન્ય આરોપીઓ સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચતા દાણી લીમડા હત્યા કેસમાં વધુ ખુલાસા થશે। કેમેરામેન વિજય પટેલ સાથે હિતેન્દ્ર બારોટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।